નવમી નવરાત્રી આવી ગઈ છે, માતાજી ની અસીમ કૃપા હશે તો થશે ને કે વરસાદ યજ્ઞ છે. નવરાત્રી માં પબ્લિક પશ્ચિમી સંસ્કૃતિ લાગી છે અને પશ્ચિમી વાળા ને ઇન્ડિયન લાગી છે. બરાબર. એટલે બહેન ને તમારે એટલું જ કેવું છે, અને માં અંબાને પ્રાર્થના કરીએ કે આપણે સૌની નવરાત્રી વરસાદ યુગ્ન ઓછી રહે. ચલો થેન્ક યુ ધીરુભાઈ આપની રાહ. મારે આમાં કેવું છે સાહેબ, તમારી વાત સાચી છે સાહેબ કે નવરાત્રીમાં રેપ કરે, આઈ મીન જે બી બધા કેસીસ ઓછા થશે છેડતીઓના ને એ બધા મેજરલી ઓછા થશે ત્રણ રીઝનના લીધે. સૌથી પહેલા પોલીસ ઓન હાઈકાન કો, પહેલા જ્યારે 1091માં કામ કરતી ત્યારે અમે ખબર છે બધા હાઈ એલર્ટમાં બેસતા હતા. પોલીસ ઇઝ ઓન ટોટલ હાઈ એલર્ટ, રાતે આખી રાત તમને પોલીસ રસ્તા પર દેખાશે, એના બંદોબસ્તો દેખાશે. પછી શું કહેવાય, આપણે હવે તો રોમિયો સ્કોડ્સ આવે છે એટલે બધી આપણી જે લેડીઝ પોલીસ છે એ પેલા ચણિયા ચોલીમાં બેસીને શું કહેવાય ને એને ડેકોઇટ કેવું કે કહેવાય કે એ લોકો બેસે કે જો આ કોઈ એને હેરાન કરે તેને પકડે, ને લોકોને ખબર ના હોય કે પોલીસ છે એટલે સામેથી પોલીસ બી એ લોકોને છટકું બેસાડી બેસાડીને રોમિયોને પકડશે. શી ટીમ કંઈક બનાવી છે. હા સર સારો, થેન્ક યુ. અત્યારે જે શી ટીમ બનાવી છે એ બી આખું એ લોકો શું કહેવાય એમાં કાર્યરત રહેશે. પછી એ લોકો અત્યારે પોલીસ વાળાઓ અલગ અલગ જગ્યાઓ જઈને લોકોને, એ લોકોની જે પોલીસ મિત્ર સહાયક છે એ લોકોને બી એલર્ટ કરી રહ્યા છે કે તમે બી ધ્યાન રાખજો, અમે અમારું કંટ્રોલ રૂમ બી તૈયાર છે, વીપીસીઆર વાંચ બી તૈયાર છે, એટલે એવરીથિંગ ઇઝ ઓન હાઈ એલર્ટ. સાહેબ મેં જોઈ લીધું છે કારણ કે મારો એક્સપિરિયન્સ છે, થોડા ટાઈમથી કામ કરું છું પોલીસ જોડે, કે નવરાત્રી ને હવે 31 માર્ચ અને 31 ડિસેમ્બર બરોબર છે, આ બે તહેવારો પર પોલીસ ભયંકર હાઈ એલર્ટમાં હોય છે ને, એટલે કેસીસ થતા હશે, બે ચાર થતા હશે, યા એવા કેસીસ થાય છે એ બી કહી દો. એને કેસ ના કહેવાય, મિયા બી વિરાજી તો ક્યાં કરે કાકા, એટલે એમાં તો પછી આપણે તમને મારે કહેવાય નહીં. કારણ કે તોય પોલીસ હોય આ વખતે જે ગેસ્ટ હાઉસીસ છે ને એ બધા બી જરા વધારે એ સ્ટ્રિક્ટ કર્યું છે, પણ પછી લોકો શું કરે છે ખોટા કુજાને કે ગેસ્ટ હાઉસમાં તો કે તમારે જવું હોય તો આઈ કાર્ડ આપવાનું, હવે પેલી છોકરી બી આઈ કાર્ડ આપે ને છોકરો બી આઈ કાર્ડ આપે તો પેલો ગેસ્ટ હાઉસ વાળો થોડો કે ના આવો તમે, એટલે આ બધા થાય છે. એટલે કમિંગ બેક ટુ યોર પોઈન્ટ કે યસ સર, આપણે એટલા માટે સેફ છીએ કારણ કે પોલીસ એલર્ટ પર છે. હું હંમેશા કહું છું કે સાહેબ આપણી ઇન્ડિયાની પોલીસ, સાહેબ હું પ્રાઉડલી કહી શકું છું કે આપણી ઇન્ડિયાની પોલીસ ચાહે તો સાહેબ પેલી ગાય બી શોધી નાખે છે અને કૂતરો બી શોધી નાખે છે, પણ એનું જે વિલ છે એ અનફોર્ચ્યુનેટલી પોલિટિકલ પ્રેશર ના લીધે એનું વિલ ચાલી જાય છે સાહેબ. નહીતર નેતાની ભેંસ પણ શોધી છે, ગૌ શોધી છે સાહેબ, ભેંસ શોધી છે. બિલકુલ. પણ રુઝાનજી સવાલ એ છે કે પોલીસ આપે કહ્યું તે પ્રમાણે સતર્ક છે, બહુ જ સારું કામ કરે છે, પણ બહેનો ને દીકરીઓ, હાજી હા, જો આપ